1912 માં ટાઇટેનિક ડૂબી, દરિયાની તળિયે પડી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી, ટીવીમાં સમાચાર હાલતા થયા. એ વખતની એક પેસેન્જર જે જીવતી રહી ગઈ હતી, એ વખતની એક પેસેન્જર, ઘણા બધા અમુક જીવતા રહી ગયા હતા, એમાંની એક પેસેન્જર, એ વૃદ્ધ થઈ ગઈ હતી. એણે સમાચાર જોયા અને એણે મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો, અને મીડિયાવાળાનો સંપર્ક સાધ્યા પછી એને મળવા ગયા, અને કઈ રીતે ટાઇટેનિક ડૂબી આ જગતને બતાવવા માટે થઈ, અને કરો અબજોના ખર્ચે સુંદર એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. ન જોયું એને વિનંતી કરું છું, એક વખત જોઈ જોઈ કઈ રીતે હિમશીલારે ભટકાણીને કઈ રીતે ત્રણ ભાગ થયા અને કઈ રીતે ડૂબી છે. પણ એ બાય જીવતી હતી અને મીડિયાવાળાનો સંપર્ક કર્યો. અને બીજું ખાસ તો એક તરીએ પડી હતી સેટેલાઇટમાં પકડાણી, એની પહેલા એક આપડી ડૂબી હતી ઈસવીસન 1945માં. આપડી ડૂબી હતી, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર હતા પોરબંદરની અંદર, અને ચોખ્ખો હુકમ કર્યો હતો કે એક પણ પેસેન્જરને ચડવા દેવામાં નહીં આવે. ને વખતે એસએસસીની પરીક્ષા ગુજરાતમાં ન લેવાતી, સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મુંબઈ લેવાતી. એસએસસીના વિદ્યાર્થી ઓહાપો ઉપાડ્યો કે અમારો વર્ષ બગડે છે, અમને જવા દો. પોરબંદર મહારાજાએ જાહેર કરી દીધું કે જે કંઈ રોકાવાનો ખર્ચો થાય, એક દી રોકાય, બે દી રોકાય, ચાર દી રોકાય, તમામ રોકાવાનો ખર્ચો જે કાંઈ થાય પોરબંદર રાજ ઉપાડશે. માટે આ સ્ટીમરને અહીંથી આગળ નહીં જવા દેવામાં આવે. પણ છતાં એના ટંડેલને પોતાના દરિયા ખેડૂને એવડું મોટું અભિમાન હતું કે આવા તો કંઈક વાવાઝોડા મેં જોઈ નાખ્યા છે, અને છતાંય માયનો નહીં. નિયમસર એના ટાઈમસર એ પોરબંદરથી સ્ટીમર ઉપડી ગઈ, અને પોરબંદરથી ઉપડીને નેવી બંદર સુધીના સમાચાર મળ્યા. પોરબંદર અને નેવી માંગરોળની પાસે, નેવી બંદર પોરબંદર અને માંગરોળની વચ્ચે નેવી બંદર સુધીના સમાચાર મળ્યા. પછી દરિયાને તળીએ એવડો મોટો ધરતીકંપ થયો કે આખી પાણી હોતી વીજળી ક્યાં ગાયબ થઈ ગઈ, એ આજની ઘડી સુધી કોઈને પતરું મળ્યું નહીં. ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી, એનું મૂળ નામ તો વેતરણી હતું, મૂળ નામ વેતરણી હતું, પણ પહેલી વખત એ જનરેટરના દીવાથી હાલતી હતી એટલે એનું નામ વીજળી પડ્યું હતું. એક બટકું મળ્યું નહીં, તેથી આટલા માધ્યમ નહોતા, આટલા પ્રચારના માધ્યમ નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા, છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ, ખબર પાડી કોણે? એ અમારા લોકસંગીતે પાડી છે. ઇતિહાસને હાચવો કોણે? એ અમારા લોકસંગીતે મનમાં હાચવો છે. ગામડે ગામડે એ ખબર પડી ગયેલા. રાવણ અથાવારા માગવા આવતા ને, એ નાકે લોટ માગવા માટે થઈને બે, અને પછી નાકે બેહીને એમ કહેતા કે આજી કાશમ તારી વીજળી રે માથ ધરી જે વેરણ થઈ, શેઠ કાશમ તારી વીજળી રે માથ ધરી જે વેરણ. સાતવી સુમાઈ શેઠિયા બેઠાન છોકરાનો
છેલી કડી કઈ કહી જાય છે તમને મને શું ફટ ગોજારણ ગોજારણ ફટ ગોજારણ વીજળી રે તો કાંઈક ને ભરખી માણસની જયારે બુદ્ધિ વિરામ પામે ને ત્યારે લેખ ઉપર વયું જાય.